નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બન અને તેના સંયોજનો ચેપ્ટરની અંદર ભાગ નંબર 10 શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ભાગની અંદર આપણે બહુ જ અગત્યનું એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એનું કામ કરવાનું છે. તો આ ટાઇટલ કંઈક આવું છે મિત્રો, ધ્યાનથી જો નંબર પછી આવીએ. પહેલા ટાઇટલ લખેલું છે ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ. આપણે જે પણ સંયોજન આપ્યું હશે એનું ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ આપણે દર્શાવવાનું છે. સિમ્પલ પહેલા સૂત્રોની થોડી ચર્ચા કરીએ તો નંબર 1 મિથેન. તો મિથેનનું સૂત્ર હતું મિત્રો CH. હવે આનું ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ કેવું થાય છે આપણે ધ્યાનથી જોઈએ. એક કાર્બન છે, એની સાથે 4 હાઇડ્રોજન છે. 1, 2, 3 અને 4 હાઇડ્રોજન. કાર્બન આપણે જાણતા હતા, કાર્બનનું પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોન રચના 2, 4 છે, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, માટે હું આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન દર્શાવ્યો. ધ્યાનથી જોતા જાય. બીજી વસ્તુ હાઇડ્રોજન, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એની છેલ્લી કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન. તો દરેક હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થયો. હવે હાઇડ્રોજનને અષ્ટક રચના બનાવવા માટે, હાઇડ્રોજનને અષ્ટક રચના સમૃદ્ધ રચના બનાવવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ હાઇડ્રોજન આ 1 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે. આ ઉપરનો હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે. જોતા જા, અહીં હાઇડ્રોજનનું કામ તમામ થઈ ગયું, પૂર્ણ થઈ ગયું. મિત્રો ખાસ નજર રાખજો. હવે કાર્બન, કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, તો કાર્બનને હજુ બીજા 4ની જરૂર છે. તો એ 4 ક્યાંથી લાવશે? તો કાર્બન દરેક હાઇડ્રોજનના 1 1 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે. તો ધ્યાનથી જોઈએ. હવે કાર્બન જોડે આપણે ગણી શકીશું મિત્રો 1, 2, 3, 4, 5, 6, 7, 8. એની છેલ્લી કક્ષામાં પણ 8 થઈ ગયા. તો આ રીતનું જે સ્વરૂપ દર્શાવશું એને આપણે કહીશું મિત્રો ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપ. ચાલો એક બીજું સૂત્ર ટેમ્પરરી લખીએ. નામ લખેલું છે મિત્રો ઇથેનની જગ્યાએ, ઇથેન હવે આવશે, નામ લખી દઈએ ઇથિન. ઇથિનમાં કેવું કામ કરવાનું છે? ઇથિનનું સૂત્ર હતું મિત્રો C2H4. બસ આટલું ધ્યાન રાખો, બહુ મજા આવશે. ઇથિન તો 2 કાર્બન, હાઇડ્રોજન 4, તો 1, 2, 3 અને 4 હાઇડ્રોજન. હાઇડ્રોજનની છેલ્લી કક્ષાના 1 1 ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ. હાઇડ્રોજનની છેલ્લી કક્ષાના 1 1 ઇલેક્ટ્રોન દરેકમાં ચોકડી સ્વરૂપે દર્શાવ્યા છે, અલગ પડે એ માટે. એ જ રીતના કાર્બન, કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, આ કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. પણ એ ઉપર હાઇડ્રોજન એવું કશું હોવા ન હોવાથી આપણે નહીં દર્શાવી, આ ઇલેક્ટ્રોન નહીં દર્શાવી. ચલો હાઇડ્રોજનના 1ની જરૂર છે, તો 1 કાર્બનના ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરી એવું દરેક જોડે કામ પૂર્ણ કરી નાખીએ. હાઇડ્રોજનનું કામ આપણે પૂર્ણ કરી નાખ્યું છે વિદ્યાર્થીઓ, ખાસ જોજો. વાત કરીએ કાર્બનની, કાર્બનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે ત્યારે અષ્ટક રચના બનશે. તો કાર્બન, આ કાર્બન 1, 2, 3, 4, 5, 6 ઇલેક્ટ્રોન થયા, 2 ઇલેક્ટ્રોન ક્યાંથી લાવશે? તો એ બીજા કાર્બનના 2 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે. તો આવું થયું.
જ્યારે આ કાર્બન પહેલા ઇલેક્ટ્રોનના બે જોડે ભાગીદારી કરશે. ગણી લઈએ આ કાર્બન માટે 1 2 3 4 5 6 7 એ જ રીતના આ કાર્બન. આ વાર્તા છે મિત્રો ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપની. આવા દરેકના આપણે સિમ્પલ સિસ્ટમથી દર્શાવી શકીએ છીએ. જો ધ્યાન રાખશો તો સિમ્પલ રીતે આવડશે. દાખલા તરીકે હું એક અલગ જ પ્રકારનું સૂત્ર લખું છું, તૈયારી રાખજો મિત્રો. આ આવી ગયું તો દરેકનું આવડતું હશે. ઇથેનોઇક એસિડનું ઇલેક્ટ્રોન તો ઇથેનોઇક એસિડનું સૂત્ર આવું છે, CH3COOH. પહેલા કાર્બન જોડે 3 હાઇડ્રોજન છે, બીજા કાર્બન જોડે 2 ઓક્સિજન છે. આ કેવી રીતે? એક ઓક્સિજન ઉપર લખો, એક નીચે લખો, બે ભેગા તો લખાશે ને, એક ઉપર લખો નીચે લખો ગમે ત્યાં લખી શકો. ઓ લખ વધ્યો એચ તો અહીં લખી દો એચ. બહુ શાંતિથી કામ કરશું મિત્રો તો આનું કામ થશે, નહીતર ફસાઈ જઈશું. આ કાર્બન ના છોડી પહેલા હાઇડ્રોજન ની છેલ્લી કક્ષાના એક એક ઇલેક્ટ્રોન બતાવી દઈએ. ખાસ ધ્યાન રાખજો, કાર્બન ની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો 4 ઇલેક્ટ્રોન નું કહી દઈએ. આ કાર્બન ની છેલ લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો એ મૂકી દો 1 2, અહીં મૂકી દો 3 અને અહીં મૂકી દો 4. બહુ સાચો ઓક્સિજન 2 4 અને 2. ખાસ શાંતિથી જોજો મિત્રો, નહીતર બહુ બધું મિક્સ થશે. ચાલો પહેલા હાઇડ્રોજનની વિધિ. આ હાઇડ્રોજનનું કામ છેલ્લો કરીએ, શાંતિથી આનંદથી કરીએ. આ કાર્બનનું કામ પૂરું કરીએ. આ કાર્બનની છેલ્લી કક્ષામાં 8 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 એક ખૂટ્યો મિત્રો, એક ક્યાંથી લાવશે? તો બીજા કાર્બનના એક ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે. હવે આ ગ્રાઉન્ડની અંદર 8 ઇલેક્ટ્રોન છે, એ પહેલા ગણી લેવું જરૂરી છે. તો 2 2 4 2 6 2 8 આ કાર્બન નીચે લેવા ગણજો, 1 2 3 4 પોતાના, ઉપરના 2 ઓક્સિજન, 6 થાય, 2 બાકી રહ્યા, તો 2 ઓક્સિજનના ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી થશે. હવે મિત્રો તમે બધા 8 ઇલેક્ટ્રોન ગણી છે, 1 2 3 4 5 6 7 8 9, સોરી ઓક્સિજન નો એક જ છે. ઓક્સિજન થોડો દૂર લઉં છું, એના ઇલેક્ટ્રોન પછી દર્શાવીએ. 1 ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે, 6 દર્શાવવાના છે, 1 આવી ગયો છે, 1 ઇલેક્ટ્રોન અહીં દર્શાવ્યો, અને ઉપર 2 દર્શાવો, નીચે 2 દર્શાવો, 6 થઈ ગયા. હવે ધ્યાનથી જુઓ, આ કાર્બનનું કામ પૂર્ણ, પણ ઓક્સિજનનું કામ બાકી છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, ઇલેક્ટ્રોનના 2 6, તો છેલ્લી કક્ષાના 6 ચોકડી સ્વરૂપના, જો એના 2 ની જરૂર છે તો આ કઈ વધારાનો ઇલેક્ટ્રોન ઉપર મૂકી દીધી, તો એ આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ગણી શકો છો તમે બધા જ, કાર્બનનું કામ પૂરું, ઓક્સિજનનું પૂરું, આ કાર્બનનું પૂરું, આ હાઇડ્રોજનનું પૂરું. હવે આ ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોનના 2 6, છેલ્લી કક્ષાના 6, એને 2 ની જરૂર છે, 2 2 4 2 6, પોતાના 2 ક્યાંથી લાવશે? તો એક કાર્બન નો અને એક હાઇડ્રોજન નો. ધ્યાનથી જુઓ, ભૂલ
छिल्लो बाकी जो हाइड्रोजन हाइड्रोजन नो परमाणु क्रमांक एक आइए कह लो इलेक्ट्रॉन तो एक ऑक्सीजन ना इलेक्ट्रॉन जोड़े भागीदारी कर से आपूर्ण थई गयो मित्रो सूत्र इथेनोइक एसिड आनु आवी रीतना कोण घणी बुक नी अंदर लखी होय छे CH3H लखी नाखू वच्चे एक एक जोड़े भागीदारी सिंगल बन पाछो कार्बन एक एक नी भागीदारी सिंगल बन आई गयो ओ ओ नी अंदर एक एक नी भागीदारी तो सिंगल बन एच अबे ऊपर बे बे नी भागीदारी थई तो डबल बन अने ऊपर लखी नाखी હવે આપણે બહુ અગત્યના ટોપિક તરફ જઈ રહ્યા છીએ મિત્રો ઇલેક્ટ્રોન બિંદુના એક સૂત્ર લખું છું મિત્રો સાયક્લોહેક્સેન સાયક્લો પ્રત્યે ત્યારે જ લાગતો તો જ્યારે ચક્રીય તો હેક્સેન નું સૂત્ર હતું મિત્રો C6H14 પણ એનું ચક્ર બનતું હતું એ વખત પહેલો કાર્બન છેલ્લા કાર્બન ના સંપર્કમાં આવતો હતો તો એક એક હાઇડ્રોજન ઘટતો તો આનું સૂત્ર મિત્રો સાયક્લોહેક્સેન નું સૂત્ર થશે C6H12 જો સૂત્ર બનાવતા આવડી ગયું મિત્રો તો આપણું કામ બેસ્ટ છે અહીં કાર્બન 6 છે તો ષટકોણ આકારનો કાર્બન મૂકી દો 1 2 3 4 5 અને 6 ષટકોણાકારની અંદર કાર્બન મુકાઈ ગયા છે હાઇડ્રોજન 12 છે તો અહીં બે હાઇડ્રોજન દરેક કાર્બન જોડે બે હાઇડ્રોજન ઓકે આટલું થઈ જાય પછી હાઇડ્રોજન ની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આની છેલ્લી એક દરેક ની છેલ્લી કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન મુકાય ધ્યાન આ કાર્બન આ કાર્બન દરેક કાર્બન ના છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો એક આ બે આ 3 અને એક આ 4 આ કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આ કાર્બન દરેકની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન દરેકના ટપકા સ્વરૂપના કાર્બનના ઇલેક્ટ્રોન બતાવેલા છે ધ્યાન એ આ હાઇડ્રોજનનું કામ પૂર્ણ દરેકની અંદર હાઇડ્રોજનની વિધિ પૂર્ણ કરનાર હવે મિત્રો કાર્બન ની વાત છે કાર્બન ની અંદર કેવી રીતના કામ થશે આ કાર્બન છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવતું એને બીજા 4 ની જરૂર છે તો બે હાઇડ્રોજન ના આ કાર્બન ના એક એક ઇલેક્ટ્રોન એમ કરી આ કાર્બન નું કામ થશે કાર્બન ની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ગણી શકો એ રીતના કાર્બન 2 2 4 પોતાના 2 6 આ કાર્બન નું એક ઇલેક્ટ્રોન અને આ કાર્બન નું એક ઇલેક્ટ્રોન ટોટલ આ રીતના ચક્ર આપણે પૂર્ણ કરીશું આ થઈ ગયા મિત્રો ગણી શકો છો 1 2 3 4 5 6 7 ચલો અહીં આ કાર્બન એ જ રીતના
एक बे त्रण चार पांच छ सात आठ नीचे ना कागज की चर्चा तरफ जाइए छे मित्रों। आठ थी गया, एक बे त्रण चार पांच छ सात आठ। चलो आकार खास आठ गुणों में ध्यान राखजो। एक बे त्रण चार पांच छ सात आठ। अबे छिल्लो का एक बे त्रण चार पांच छ बे अथवा दूर मुकी दो। आवाज तो एक बे त्रण चार पांच छ सात आठ इलेक्ट्रॉन का तो हमेशा मित्रों हेक्सेन होय हेप्टेन अणु अथवा लगभग आ रीतना लखी शको मित्रों। कार्बन जोड़े बे हाइड्रोजन एक एक की भागीदारी थई तो सिंगल। अही पाछी कार्बन कार्बन जोड़े एक एक इलेक्ट्रॉन की भागीदारी तो सिंगल। अही आई गयो कार्बन, आ कार्बन जोड़े बे हाइड्रोजन तो आ बे हाइड्रोजन। पाछो क्यों थी आ कार्बन आयो तो एक एक की भागीदारी तो सिंगल बंद सी आना बे हाइड्रोजन। इथी चौथो कार्बन मुक्यो तो एना बे हाइड्रोजन। आ पांचमो कार्बन एना बे हाइड्रोजन। छठो कार्बन एना बे हाइड्रोजन आई सिंगल। अथवा तमे षटकोण दूर देशो तो पण चालशे। आवुं लखी शकातुं होय मित्रों। अई वार्ता हती साइक्लोहेक्सेनना इलेक्ट्रॉन मूल्य जे आपणे पूर्ण कर दीधी छे। बहु सिंपल वस्तु छे। आवुं ज एक सिंपल सूत्र हूँ नाम लखूं छुं। आवुं कोई पण होय साइक्लोपेंटेन होय तो आपणुं सूत्र थशे C5H10। तो आपणे पंचकोण बनावा अने ए रीते कार्बन गोठवाना। हूँ एक सूत्र लखूं छुं मित्रों जेनुं नाम छे बेंजीन। બેન્ઝીન બહુ અલગ પ્રકારનું જ સંયોજન છે જેનું સૂત્ર છે C6H6। કાર્બન જોડે 6 હાઇડ્રોજન છે તો આપણે પહેલા કામ કેવી રીતે કરીશું હું તમને એડવાન્સ કહી દઉં। આ એક કાર્બન 6 કાર્બન ગોઠવવાના છે ષટકોણ સ્વરૂપે। આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન એ આ છઠ્ઠો કાર્બન। બધામાં લખી દઈએ મિત્રો કાર્બન સી 6 કાર્બન। સિમ્પલ રીતે અહીં પણ કદાચ તમે ષટકોણ સ્વરૂપમાં આવીને રાઉન્ડ કરી શકો કમ્પ્લીટ રાઉન્ડ લાવવા હોય તો। હવે આ કાર્બનની છેલ્લી કક્ષાને 4 ઇલેક્ટ્રોન છે ધ્યાન રાખજો। 4 ઇલેક્ટ્રોનની અંદર દરેક જોડે એક એક હાઇડ્રોજન છે। અને હાઇડ્રોજન ની છેલ્લી કક્ષામાં સોરી અંદર મૂકી દો એક એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન। હવે કાર્બન ની છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન એમાંનો એક અહીં મૂકો। દરેક હાઇડ્રોજન ના જોડે એક એક મૂક્યા હોય તો હાઇડ્રોજન નું કામ પૂરું થતું થાય તો એ આ હાઇડ્રોજન। બાકી રહ્યા ત્રણ તો હું આ કાર્બન ના બે ઇલેક્ટ્રોન અહીં મૂકું અને એક ઇલેક્ટ્રોન અહીં મૂકું અથવા બે અહીં મૂકો એક અહીં મૂકો એ તમારે મૂકવું। તો કાર્બન ના ટોટલ 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ધ્યાન રાખજો। હવે આ કાર્બન એના બે અને ત્રણ મૂકી ગયા બાકી કેટલો રહ્યો એક તો એક અહીં મૂકી દો। હવે આ કાર્બન એનો એક અને બે મૂકી ગયા સોરી
મૂકી ગયા, બાકી રહ્યા બે, તો બે અહીં. હવે આ કાર્બન એનો એક જ મુકાયો છે, એક અહીં મૂકો, અહીં બે મૂક્યા છે પેલાના, તો આના એ બે. આગળ આ કાર્બન નો એક મુકાયો, આ બે, ત્રણ અને ચાર. આ કાર્બન માટે એક મુકાઈ ગયો છે, અહીં પેલા કાર્બન નો એક હતો તો એનો એક રાખો, આના બે હતા તો આના બે રાખી. હવે ધ્યાનથી જોઈ શકો છો, આ કાર્બન ની છેલ્લી કક્ષામાં આઠ થવા જોઈએ. શાંતિથી જોજો, એક બે ત્રણ ચાર પાંચ છ, છ થયા, ભૂલ થઈ ગયા. જોયું અહીં આપણે બે ઇલેક્ટ્રોન મૂક્યા હતા, આ એક, આ બે ઇલેક્ટ્રોન, અને એક ચાર થઈ ગયા. આ કાર્બન ના રહી ગયા હતા બે, બે ત્રણ અને અહીં એક ચાર. આ કાર્બન અહીં એક મૂક્યો, અહીં એક મૂક્યો, બે બે અહીં મૂક્યા, ચાર થઈ ગયા. આ કાર્બન બે અહીં મૂક્યા, એક અહીં મૂક્યો અને એક અહીં મૂક્યો, ચાર. આ કાર્બન ના એક બે બે અહીં મૂક્યા. આ કાર્બન ના ધ્યાનથી જોજો, બે અહીં મૂક્યા, એક અહીં મૂક્યો, ત્રણ તો અહીં એક અહીં પાસ. આખું કામ હવે થાય, ઇલેક્ટ્રોન આઠ થાય છે કે નહીં, કાર્બન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, દરેક કાર્બનનો ચાર બે છ અને બે આઠ, આ કાર્બન બે બે ચાર ને ચાર આઠ, આ કાર્બન બે બે ચાર ને ચાર આઠ, આ કાર્બન બે ને ચાર છ ને બે આઠ. દરેક કાર્બનની અષ્ટક રચના પણ પૂર્ણ થઈ ગઈ છે. આનું અથવા કરીને સૂત્ર લખવું હોય તો કાર્બન જોડે આ રીતના ષટ્કોણાકારમાં કાર્બન મૂકી દીધો, દરેક જગ્યાએ પહેલા તો એક હાઇડ્રોજન. શાંતિ રાખજો મિત્રો. હવે જો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે તો કેવા મૂકીશું, દ્વિબંધ. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે એક એકની ભાગીદારી થઈ છે તો સિંગલ બંધ. આ કાર્બન આ કાર્બન વચ્ચે બે બે ની ભાગીદારી થઈ છે તો દ્વિબંધ. આ બંને કાર્બન વચ્ચે એક એક ની ભાગીદારી તો સિંગલ બંધ. આ બે કાર્બન વચ્ચે બે બે ની ભાગીદારી તો દ્વિબંધ. આ સૂત્ર થયું મિત્રો બેન્ઝીન, બહુ સિમ્પલ છે, કોઈ વધારે પડતું કામ છે નહીં, બધા આવડશે, થોડો પ્રયત્ન કરશો મજા આવશે. આવા તમે સાયક્લોપેન્ટેનનું કામ કરી શકો છો. તમને સાયક્લોપેન્ટેનનું આપ્યું હોય તો મગજમાં પંચકોણ વિચારી બધી જગ્યાએ કાર્બન, હવે એવું વિચારો રાઉન્ડ વ્યવસ્થિત પહેલા મૂકી દો પછી ઇલેક્ટ્રોન બતાવો તો આવા કમ્પ્લીટ રાઉન્ડ વાળું કામ થશે. જો તમે પહેલા ઇલેક્ટ્રોન સ્વરૂપ દર્શાવી દેશો તો રાઉન્ડમાં કઈ કમ્પ્લીટ ગોળાકાર સ્વરૂપ નહીં. એટલા માટે મેં પહેલા જ એડવાન્સમાં તમને હવે શીખવા લીધું છે. આવા ઘણા બધા સૂત્રો બનાય પ્રયત્ન કરજો મિત્રો, જેટલું બને એટલું વધુ ઉદાહરણો સાથે કામ કરશો વધુ મજા આવશે. ઓકે મિત્રો, આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. થેન્ક યુ.